बिपोरजोई वावाझोड़ानी असर थी धोधमार वरसादनी असर स्पष्टपणे हवे देखावा लागी छे। वेरावळमां 8 इंच सुधी वरसाद वरसी चूक्यो छे। भारे वरसादने कारणे देवका नदीमां घोड़ापूर आवी चूक्या छे। आपने जणावे के वेरावळ पંથકમાં 8 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે। અહીંના તાતીવેલા ડાભોરની દેવકા નદીમાં પ્રથમ વરસાદે જ ઘોડાપૂર આવી ગયું છે। આખરે આ બિપોરજોઈ વાવાઝોડાની અસર છે કે જેને લઈને અત્યારથી જ 8 ઇંચ જેટલો વરસાદ વેરાવળમાં ખાબકી ચૂક્યો છે, જેને કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે। જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે અને દેવકા નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે। આપ આ નારણીવાડીની હાલત જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદને કારણે પાણી પાણી થઈ ગયું છે। જળમગ્ન પરિસ્થિતિનો સામનો અત્યારે વેરાવળના આ તમામ લોકોને કરવો પડી રહ્યો છે। આ વાડી વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં નારળીના વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે। ભારે પવન સાથે અહીં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે આ વાડીની અંદર પણ મોટા પ્રમાણમાં પાણી ઘૂસી ચૂક્યા છે। 8 ઇંચ જેટલો જળબંબાકાર પરિસ્થિતિ કરી દે તેવો વરસાદ વરસતા દેવકા નદીમાં પણ ઘોડાપૂર આવી ચૂક્યા છે। પ્રથમ વરસાદમાં જ આખરે ઘોડાપૂર આવી ગયા। એક સાથે 8 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસવાને કારણે અનેક વૃક્ષો પણ મૂળ સોતા ઉખડી ગયા હતા। દેવકા નદીની આ હાલત આપ જોઈ રહ્યા છો। દેવકા નદીમાં પ્રથમ વરસાદે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। હવે નદી કાંઠાના વિસ્તારોના લોકોને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। પહેલા જ વરસાદની અંદર ઘોડાપૂર આવતા અહીં જળમગ્ન પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। તો આ સમગ્ર વિસ્તારની વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંસ્થા યોગેશ જોશી। યોગેશ, આખરે પ્રથમ વરસાદ બાદ 8 ઇંચ જેટલો વરસાદ, દેવકા નદીમાં ઘોડાપૂર છે, શું પરિસ્થિતિ ત્યાં હાલ આપ જોઈ રહ્યા છો અને તંત્ર આ તમામ પરિસ્થિતિ પહોંચવા માટે શું કાર્ય કરી રહ્યું છે? યોગેશ, જયેશ, જો વાત કરવામાં આવે તો સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદ વરસ્યો છે અને એમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાની અંદર એટલે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યારે ગઈ રાત આખી રાત વરસાદ અને પવન પણ રહ્યો હતો, જેને કારણે સિઝન તો હજુ શરૂ નથી થઈ પણ ચોમાસા પૂર્વે જે ખાલી દેવકા નદી હતી એમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે ખેતીમાં ભારે પ્રમાણમાં રાહત જોવા મળી છે અને ખેડૂતોમાં ભારે ખુશી છે અને હજુ જિલ્લામાં કોઈ એવું નુકસાન નથી, આમ છતાં વહીવટી તંત્ર ખૂબ જ એલર્ટ છે। જયેશ, યોગેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ 3 તસવીરો આપને બતાવી રહ્યા છે, એક તરફ ભારે નુકસાની છે, ખેતરોમાં ભરાયા પાણી છે અને દેવકા નદીમાં આવ્યા છે ઘોડાપૂર। એક જ વરસાદમાં અને પહેલા જ વરસાદમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જોકે ખેડૂતો માટે ચોક્કસપણે ખુશીના સમાચાર છે કારણ કે વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે, પરંતુ પવન સાથે જે વરસાદ આવ્યો તેને કારણે આખરે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા। જોકે દેવકા નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે, કાંઠા વિસ્તારના લોકોને પણ સલામત સ્થળે ખસવા માટેની સૂચના અપાય છે અને હજુ પણ આગામી દિવસોની અંદર વધુ વરસાદ વરસે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે।